હેલો જાગૃતા વાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે પહેલા વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમને સૌથી પહેલા કહી દઉં કે આ કોઈ પ્રમોશન વિડીયો નથી. અમે જે 5 એપ્લિકેશનની આજે વાત કરવાના છે, કોઈ એપ્લિકેશન વાળા એમને રૂપિયા આપ્યા નથી, પણ આ 5 એપ્લિકેશન હું પોતે યુઝ કરું છું અને યામી મેડમ પણ યુઝ કરે છે, અને એ એપ્લિકેશન થી અમને ઘણો બધો ફાયદો થયો છે. તો તમે એ એપ્લિકેશન યુઝ કરજો તો તમને પણ તમારા કરિયરમાં ક્યાંક ને ક્યાંક એ હેલ્પફુલ થશે, બરોબર. તો આ વિડીયો આખો જોજો અને કઈ કઈ 5 એપ્લિકેશન છે અને એનો યુઝ શું છે આજે હું તમને બતાવવાનું છું. એમાં સૌથી પહેલી જે એપ્લિકેશન જે છે એ છે ડાઉટનટ. આ એપ્લિકેશન જે છે એ સ્ટડી ઓરિયન્ટેડ એપ્લિકેશન છે, એટલે કે એની અંદર તમને કોઈ પણ તમે સ્ટાન્ડર્ડમાં ભણતા હો, તમને કોઈ પણ ક્વેશ્ચનનો ડાઉટ હોય, તમે એ ક્વેશ્ચનનું સોલ્યુશન એ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો, બરોબર. 11th માં હો, 12th માં હો, એન્જિનિયરિંગમાં હો, તમને એ ક્વેશ્ચનના આન્સર તમને એમાં મળી જશે, ખૂબ જ સારી રીતે સમજાવેલા, બરોબર. તો જે લોકોને આ ડાઉટનટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરી નાખજો. બીજી એપ્લિકેશનની આપણે વાત કરીએ તો એ છે કેનવા. કેનવા એપ્લિકેશનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, કેમ કે જે લોકોને ગ્રાફિક્સ ડિઝાઇનમાં જવાની ખૂબ ઈચ્છા હોય એ લોકોને આ એપ્લિકેશનમાં પ્રેક્ટિસ કરવાનું ખૂબ જ મળી રહેશે અને તમને એમાં તમારા કરિયરમાં આગળ વધવા માટે હેલ્પફુલ થઈ શકે છે. એમાં તમે યુટ્યુબ થંબનેલ, હું પણ પોતે કેનવા યુઝ કરીને યુટ્યુબ થંબનેલ બનાવું છું, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જે હોય તમારે બનાવી હોય, એમાં ડિઝાઇન કરવું હોય, ફેસબુક પેજ, યુટ્યુબ બેનર, ઘણી બધી વાત છે કે જે તમે એમાં ડિઝાઇન કરી શકો છો. ખૂબ મોટો સબ્જેક્ટ છે, તો તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમે ગ્રાફિક્સ ડિઝાઇન કરી શકો છો, એની પ્રેક્ટિસ કરી શકો છો. ક્લિયર થઈ ગયું. ત્રીજી જે એપ્લિકેશન જે છે એ છે માઇક્રોસોફ્ટ લેન્સ. હવે આપણે પહેલા બધા જ લોકો, મેક્સિમમ લોકો આપણા ઇન્ડિયામાં 80% છોકરા એવા હશે કે જે લોકો કેમ સ્કેનર યુઝ કરતા હતા, બરોબર, પીડીએફ જનરેટ કરવા માટે. હવે કેમ સ્કેનર જે હતી એ ચાઇનીઝ કંપની હતી, તો એ તો બેન થઈ ગઈ છે. તો એની જગ્યાએ માઇક્રોસોફ્ટ લેન્સ જે છે એપ્લિકેશન, એ પણ તમને આવી રીતે તમારે સ્કેન કરી તમારે એમાંથી પીડીએફ જનરેટ કરવી હોય કે પછી તમારે જેપીઈજી કે જેપીજી ફોર્મેટ તમારે જનરેટ કરવું હોય, તે બધું તમે આ માઇક્રોસોફ્ટ લેન્સમાંથી તમે કરી શકો છો, રાઈટ. તો આ 3 એપ્લિકેશન મેં તમને કીધી. ચોથી એપ્લિકેશન જે છે એ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એપ્લિકેશન અમે લોકો કેમ ડાઉનલોડ કરી રાખીએ છીએ, કેમ કે એમાં તમને એક તો ન્યૂઝ મળતા રહે છે, પહેલી વસ્તુ તો સાચી છે, પણ તમારે જો ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવું હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એપ્લિકેશન ખૂબ જ સારી છે. તમે એમાં ઇંગ્લિશમાં તમે ન્યૂઝ વાંચશો તો તમારે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમારે એમાં ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, રાઈટ. અને પાંચમી અને છેલ્લી એપ્લિકેશન જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, બધાએ ફેસબુક પણ ડાઉનલોડ કર્યું હશે, ઇન્સ્ટાગ્રામ પણ કર્યું હશે, ટ્વિટર પણ કર્યું હશે, એવી એક બીજી એપ્લિકેશન છે લિંક્ડ ઇન. આ લિંક્ડ ઇન જે એપ્લિકેશન જે છે એ જનરલી બધા કોર્પોરેટ લેવલના લોકો જે હોય એ લોકો આ લિંક્ડ ઇનની અંદર એમનું એકાઉન્ટ બનાવતા હોય છે. અને એમાં લિંક, નામ જ છે લિંક્ડ ઇન, એટલે દરેક કોર્પોરેટ લેવલના જે બિઝનેસમેન હોય કે જે લોકો જોબ હોય, મોટી મોટી પોસ્ટ પર કામ કરતા હોય, બધાને એક સાથે એક લિંક કરે છે. તો એમાં તમારું એકાઉન્ટ જે છે એ બનાવેલું હોવું જોઈએ અને ખૂબ જ સારી રીતે બનાવેલું હોવું જોઈએ. અને એમાં તમારે મેક્સિમમ ટ્રાય કરવાનો કે એમાં તમારા કોન્ટેક્ટ બહુ વધતા જાય, કેમ કે અત્યારનો જમાનો જે આવે છે, જે ઘણા બધા લોકો કહેતા હોય છે અને ઘણા બધા લોકોને ડિમાન્ડ પણ છે કે સર રિઝ્યુમી કેવી રીતે બનાવી, રિઝ્યુમી જે છે એ તમારી હાર્ડ કોપી છે, પણ લિંક્ડ ઇન જે છે ને એ લિંક્ડ ઇન તમારી ડિજિટલ રિઝ્યુમી કહી શકાય. એટલે કે કોઈ પણ કંપની હોય એમને તમને હાયર કરવા હોય અને જો એ તમને લિંક્ડ ઇન પર જોઈ શકતા હોય અને એ લિંક્ડ ઇન પર તમારી પ્રોફાઇલ જોવે, તમારી અચીવમેન્ટ જોવે, તો એ તમારી એક ટાઈપથી રિઝ્યુમી થઈ જાય અને સીધો એ તમારો કોન્ટેક્ટ કરે અને કોન્ટેક્ટ કરી અને તમને જોબ ઓફર કરી શકે છે. કાં તો ઘણા બધા કંપની વાળા એવું પણ કહેતા હોય છે કે ભાઈ તારે લિંક્ડ ઇન પ્રોફાઇલ અમને મોકલ, એટલે આપણે લિંક્ડ ઇન પ્રોફાઇલ આપણે એને મોકલીએ તો એ જ એની રિઝ્યુમી થઈ જાય. પેલી જે આપણે રિઝ્યુમી બનાવવાની વાત હતી એ તમારે ત્યાં બનાવવાની જરૂર પડે નહીં. તો આ એડવાન્સ થતું જાય છે ધીમે ધીમે. તો આ 5 એપ્લિકેશન જે હતી એ 5 એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી હોવી જોઈએ, જે ભવિષ્યમાં તમને ખૂબ જ કામમાં આવશે, ઠીક છે. એના સિવાય તમને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. ત્યાં સુધી બાય.